ગૌરાંગ ભાઈને થેન્ક યુ. અને હું જે વિધિ માટે ઊભો થયો છું તમે જાણતા જ હશો, કારણ કે કોઈ પણ શાયર હોય, આમ તો અમે કુરુક્ષેત્રના થોડા શબ્દોના સિપાહી છીએ, અત્યારે તમારું વાલ જીતવા માટે આવ્યા છીએ, પણ એ કુરુક્ષેત્રમાં જીતવા માટે કૃષ્ણ જેવો સારથી જોઈએ. અમારી પાસે રઈશ મણિયાર છે, આમ તો એમનું નામ એવું છે કે એમના નામ ઉપરથી શાહરૂખ ખાને ફિલ્મ બનાવી પડેલી, એટલું મોટું નામ છે. એટલે બીજા કોઈ વિશેષ પુરાવા, દાવા, દલીલ કે મોતીના છાંટણા કર્યા વગર રઈશ મણિયાર પોતે જ એમનામાં બધી રીતે કાપી છે. વિનંતી કરું રઈશ મણિયારને આવે અને આપણા કાન ધન્ય કરે. રઈશ મણિયાર. કાર્યક્રમની આભાર વિધિ એમણે કરી, અંતિમ વિધિ હું કરીશ. કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટવકો. રાજેન્દ્રભાઈ, આજે બહુ સરસ તમે રાગ લલિત માં તરન્નુમ હતું આપનું, મને એવું લાગ્યું. તમે સાંભળતા હતા સાહેબ? કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. ને મલક કઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. ને સૌ પ્રથમ ઘરનું તિમિર જાતે જ જોવું જોઈએ. સૌ પ્રથમ ઘરનું તિમિર જાતે જ જોવું જોઈએ, ને આપણા આંસુ વડે અંધારું ધોવું જોઈએ. કે સૌ પ્રથમ ઘરનું તિમિર જાતે જ જોવું જોઈએ, ને આપણા આંસુ વડે અંધારું ધોવું જોઈએ. ને મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે, મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે, દોસ્ત સૌનું પોતિકું અજવાળું હોવું જોઈએ. ને કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ, આપણી નજર ક્યાં હોવી જોઈએ જીવનમાં? કે કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ, ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ. કે કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ, કે ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ. ને જે જોઈએ છે તમને મળે એ જ આખરે, જે જોઈએ છે તમને, જે જોઈએ છે તમને મળે એ જ આખરે. શું જોઈએ છે એની ખબર હોવી જોઈએ, શું જોઈએ છે એની ખબર હોવી જોઈએ. તેજસ કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું, હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું, હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. ને રાખે જો વિશ્વને તું વિખેરાયેલું પ્રભુ, રાખે જો વિશ્વને તું વિખેરાયેલું પ્રભુ, જા હું મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું, જા હું મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું. ગઝલ કે નયનમાં હો ન નિંદર, રાત લાંબી લાગશે તમને. રાત ક્યારે લાંબી લાગે? કે નયનમાં હો ન નિંદર, રાત લાંબી લાગશે તમને. ને પગરખા તંગ હો તો વાટ લાંબી લાગશે તમને. કે નયનમાં હો ન નિંદર, રાત લાંબી લાગશે તમને. પગરખા તંગ હો તો વાટ લાંબી લાગશે તમને. ને નીવડશે હાથનો અંગૂઠો જોજો સૌથી ઉપયોગી. ચાર બાળકો હોય, પાંચ બાળકો હોય મા બાપને, કે નીવડશે હાથનો અંગૂઠો જોજો સૌથી ઉપયોગી. ભલે ને આંગળી એકાદ લાંબી લાગશે તમને. કે ભલે ને આંગળી એકાદ, કે નીવડશે હાથનો અંગૂઠો જોજો સૌથી ઉપયોગી, ભલે ને આંગળી એકાદ લાંબી લાગશે તમને. અને રાજેન્દ્રભાઈ તમને શેર અર્પણ છે, કેમ કે તમે સૌથી વધારે ઉંમરવાન છો. કે હિતેચ્છુ છે તમારા જે કહે છે 100 વર્ષનો થા, હિતેચ્છુ છે તમારા જે કહે છે 100 વર્ષનો થા, સતાયુ થાવ તો સોગાદ લાંબી લાગશે તમને. કે સતાયુ થાવ તો સોગાદ લાંબી લાગશે તમને. ને શેર છે કે તમે
મંડપ સજાવ્યો સુખને માટે, દુઃખ તો જાનૈયા કે તમે મંડપ દીકરીના ઘરમાં મંડપ સજાવ્યો છે, કે તમે મંડપ સજાવ્યો સુખને માટે, દુઃખ તો જાનૈયા હો વર એક જ અને બારાત લાંબી લાગશે તમને, કે હો વર એક જ અને બારાત, એક સુખની પાછળ કેટલા દુઃખ આવે, હો વર એક જ અને બારાત લાંબી લાગશે તમને, અને મળે બે જણ ઉકેલે ગાંઠ તો સહેલી ક્રિયા છે, મળે બે જણ ઉકેલે ગાંઠ તો સહેલી ક્રિયા છે, એ મળે જો પંચ તો પંચાત લાંબી લાગશે તમને, મળે જો પંચ તો પંચાત લાંબી લાગશે તમને. વધે ખ્યાતિ તમે વ્યાપો, તમારું કદ વધે તો પણ, કે વધે ખ્યાતિ તમે વ્યાપો, તમારું કદ વધે તો પણ, કબર અંતે તો અડધો હાથ લાંબી લાગશે તમને, કે કબર અંતે તો અડધો હાથ લાંબી લાગશે તમને. અને છેલ્લી ગઝલ આજની, કે મંદિરો માટે તો આરસ જોઈએ, મંદિરો માટે તો આરસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ. કે મંદિરો માટે તો આરસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ. ને કઈ રીતે જગ થાય રોશન શું ખબર, આખા વિશ્વને અજવાળવા માટે, કે કઈ રીતે જગ થાય રોશન શું ખબર, ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ, કે ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ. કે કઈ રીતે જગ થાય રોશન શું ખબર, ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ. ને દેહ તો કંતાનથી ઢાંકી શકો, દેહ તો કંતાનથી ઢાંકી શકો, આઈનો બોલ્યો કે અતલસ જોઈએ, આઈનો બોલ્યો કે અતલસ જોઈએ. ને એક વૈરાગીને જોયો તો થયું, કે એક વૈરાગીને જોયો તો થયું, કે કંઈ ન કરવામાં એ સાહસ જોઈએ, કે એક વૈરાગીને જોયો, કે એક વૈરાગીને જોયો તો થયું, કંઈ ન કરવામાં એ સાહસ જોઈએ. અને આ શેર આજના દિવસ માટે ખાસ અર્પણ છે આપ સૌને, કે ધનને માટે એક વંશજ કાફી છે. પૈસા હોય સાહેબ તમે હર્ષદભાઈ પાર્થને આપી જશે. કે ધનને માટે એક વંશજ કાફી છે, ભાષા માટે લાખ વારસ જોઈએ, ભાષા માટે લાખ વારસ જોઈએ. ધનને માટે એક વંશજ કાફી છે, ભાષા માટે લાખ વારસ જોઈએ. તો આવા આજ શબ્દો સાથે ને આજ શેર તમે ઘરે લઈને જાઓ એવી શુભેચ્છા સાથે આજનો આ દિવસ, આજનું આપણું આ મિલન એક સરસ મજાનો ઉત્સવ બન્યું, અને ત્રણ દિવસની આજે યાત્રા કરવાની છે, એની સુંદર શરૂઆત આજે થઈ શકી એનો આનંદ છે. હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ એમની સમગ્ર ટીમ, આ સૌનો ખૂબ ખૂબ આભાર, અને માત્ર આભાર નહીં, આપણે એકવાર જોરદાર તાળીઓ એમના માટે વગાડીને છૂટા પડીએ. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.